नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय गुजराती, पाठ नंबर छे 11 ऊंट अने फकीर। चालो आपणे आ सरस मजाना पाठनी शरूआत करिए। ऊंट अने फकीर। फकीर साधु अथवा तो कोई वैरागी। साधु लोको पोतानुं जीवन गुजारण चलावता होय तो आवा जे फकीर अथवा तो साधु वनवगड़ामांथी एटले के जंगलमांथी पसार थता। फकीर अथवा तो साधु एक फकीर वनवगड़ामांथी पसार थता हता। वनवगड़ामांथी एटले के जंगलमांथी पसार थता हता। बाळमित्रो, पहेलाना समयमां ज्यारे आजना समयमां रोड रस्ता के वाहनो हता त्यारे ते समयमां वाहनो न हता त्यारे लोको पग पाड़े एटले के पग द्वारा चालीने मुसाफरी करता हता अने वेपारीओ पण पोताना प्राणीओना शरीर उपर विविध प्रकारनी चीज वस्तु मूकीने अने वेपार करता हता। तो आ वेपारीए फकीरने पूछ्यू, સાધુને એ વેપારી એવામાં એક વેપારી તેને સામો મળે છે અને આ વેપારી તેને પૂછે છે, ફકીર બાપા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? આ વેપારીનું ઊંટ ખોવાઈ ગયું છે અને એ તેની શોધમાં નીકળ્યો છે, તો રસ્તામાં એને આ ફકીર બાપુ મળે છે અને તે તેને પૂછે છે। ત્યારે આ વેપારીના પ્રશ્નના જવાબ આપતા ફકીર કહે છે કે તેમની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબા પગે ખોડું છે, ખોડું એટલે કે લંગડું, તેને આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાધ્યા છે, લાધ્યા છે એટલે કે લાગ્યા છે। ફકીરના આ સવાલ સાંભળીને વેપારી તો રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધી રહ્યા છીએ। ત્યારે ફકીર બાપા બોલે છે, પણ મેં તમારું ઊંટ જોયું તો નથી, ઊંટ તો જોયું નથી, એવું ફકીર બાપા કહે છે। ફકીરનો આ અવાજ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીર મારા ઊંટને જોયું તો છે, કારણ કે ફકીરે જે અહીં ઊંટનું વર્ણન કર્યું તે વેપારીના ઊંટ જેવું જ હતું, એટલે માટે વેપારીને લાગ્યું કે આ ફકીરે મારું ઊંટ જોયું છે। એટલે વેપારી ફકીર બાબાને કહે છે, ફકીર બાબા, એ જ મારું ઊંટ છે, પણ તેના ઉપર માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી, એવું એને વેપારીને એમ મનમાં થાય છે કે આ ફકીરને ખબર તો છે એને મારું ઊંટ જોયું તો છે, પણ તેના ઉપર જે માલની લાલચ છે એટલા માટે તે મને બતાવતા માંગતો નથી। તેને જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈને મારું ઊંટ મને આપી દો। તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, ઝવેરાત એટલે ઘરેણા, કિંમતી ઘરેણા ઝવેરાત પણ છે, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે। વેપારીએ તેને કડકાઈથી કહ્યું કે મને મારું ઊંટ આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત છે, નહીં આપો તો હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ। ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું, ખરું કહું છું એટલે કે હું તમને સાચું કહું છું, એવું ફકીર બાબા બોલે છે કે અરે શેઠજી, હું તમને ખરું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી, મેં તમારું ઊંટ જોયું જ નથી પણ એના ઉપર ઝવેરાતની વાત જ નથી, એવું ફકીર બાબા બોલે છે। પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો, વેપારીને ગુસ્સો થઈ ગયો, કેમ કે ઊંટનું જે વર્ણન ફકીર બાપાએ કહ્યું એવું જ એનું ઊંટ હતું। તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ જાઓ। રાજાએ ફકીરની ઝડપી લેવરાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં। આ ફકીર બાબાની તલાશી લીધી એની,
પણ એની પાસેથી કાંઈ ઝવેરાત નીકળ્યા નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું હતું તે બરાબર પેલા વેપારીના ઊંટ જેવું જ હતું. જે ફકીર બાપાએ ઊંટનું કીધું વર્ણન કર્યું તે જ એ વેપારીનું ઊંટ હતું, એવું જ હતું. તેથી તેણે ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય. પણ ફકીર બાબા એમ કહે છે, મેં જોયું તો નથી પણ એનું વર્ણન કરેલું છે એ બધું સાચું છે. છતાં એ કેવી રીતે માનવું કે એને ઊંટ જોયું નથી, એ કેવી રીતના માને? તેની ઉપરના ઝવેરાતની લાલચને તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે. વેપારીને એમ થયું છે કે આ ફકીરને ઝવેરાતની લાલચ છે, ત્યાંથી એને ઊંટ સંતાડી દીધું છે એમ માની રાજાને તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. શિક્ષા આપવાનો હુકમ કર્યો એટલે કે એને સજા આપવાનું નક્કી કર્યું. સખત એટલે કડક હુકમ કર્યો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી રહીમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી એવું ફકીર બાબા બોલે છે. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું, હું જંગલમાં કેટલાય વર્ષથી રહું છું, મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. અવલોકન એટલે કે ઝીણવટથી જોવું, જો એવું થાય અવલોકન એટલે ઝીણવટથી જો. અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલા જોયા. ઊંટના પગ કોણે જોયા? ફકીર બાબાએ, જમીન ઉપર. પરંતુ તેની સાથે માણસના પગલા ન હતા. ઊંટના પગલાં જોયા પણ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટી પડી ગયેલું હોવું જોઈએ. માણસના પગલાં ન હતા અને ખાલી ઊંટના જ હતા એ ઉપરથી ફકીર બાબાએ માન્યું કે આ ઊંટ તેના માલિકથી છૂટું પડી ગયેલું છે. પગલાંના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. કરડેલા એટલે કે ખવાઈ ગયેલા. પગલાની માર્ગ એટલે કે રસ્તામાં એક બાજુના ઝાડના પાંદડા કરડેલા એટલે કે ખવાઈ ગયેલા હતા. તે પરથી માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. આ પાંદડા કરડેલા એક બાજુ જ હતા. તે ઉપરથી ફકીર બાબાએ માન્યું કે આ ઊંટ આંખે કાણું હોવું જોઈએ. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. જ્યારે એક પગ લંગડું હોય તે જે લંગડો પગ હોય તે જમીન ઉપર આછો મુકાય છે. તેથી આ જોઈને પગલું જોઈને ફકીર બાબાએ કહ્યું કે કદાચ આ એ ઊંટ એક પગે ખોડું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા એટલે કે ખાધેલા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પણ પડી ગયો છે. જે પાંદડા ખાતા હતા ઊંટે ખાધું હશે તેમાંથી. તે પરથી એને અનુમાન કર્યું કે એનો એક દાંત પડી ગયો છે. પાંદડાનો વચ્ચેનો ભાગ હતો એ લટકતો રહી ગયો અને આજુબાજુથી ખવાઈ ગયો હતો. તે ઉપરથી ફકીર બાબાએ માન્યું કે એનો એક દાંત પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એ ઉપરથી એ અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુ ઘઉં લાવ્યા છે એટલે કે એક સાઈડ ઘઉં રાખેલા હશે, લગાવ્યા હશે અને બીજી બાજુ હશે મધ લાગ્યું હશે અને બીજી બાજુ મધ હશે એવું એને અનુમાન કર્યું. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા દે. જો એની ઉપર કોઈ માણસ બેઠું હોય તો આ ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે એટલે કે અલગ પડી ગયું છે, ખોવાઈ ગયું છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. અને તે પછી મને આ વેપારી સામો મળ્યો અને મને આના વિશે પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણેનું ઊંટનું વર્ણન કર્યું. મેં આ વેપારીને આ ઊંટનું આ રીતેનું વર્ણન કર્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે.
આ વર્ણન કરવાથી આ વેપારીને લાગ્યું કે આ ઊંટ એના ઊંટને મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી, પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાણ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીર ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. ફકીર બાબાની આ બધી વાત સાંભળીને રાજાને થયું કે આ વાત આ ફકીર ખરેખર ઊંટ જોયું નથી અને સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું હતું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. તેણે જે ઊંટનું વર્ણન કર્યું તે તેનું અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ આ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિનું ખૂબ વખાણ કર્યા. રાજાએ આ ફકીર બાબાને ઇનામ આપ્યું કે એની ઝીણવટ ભરી નજરથી તેને આ બધું ઊંટનું અવલોકન કર્યું અને તે શક્તિના ખૂબ વખાણ કર્યા અને આ ફકીર બાબાની શક્તિના ખૂબ વખાણ કર્યા.